થયું નહીં હોય, દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિ હશે, તો ચોમાસા બાદ તો કોઈ કાર્યવાહી નગરપાલિકાએ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, કે આવતા વખતે આવું ન થાય? ના ના, નગરપાલિકાના નેક્સ્ટ એ મહેસાણાથી મોઢેરા રોડના લગભગ 14 કરોડ રૂપિયા જેવા મંજૂર થઈ ગયેલા છે. આવનાર દિવસોની અંદર ટેન્ડર દ્વારા આ પાણીનો જે ભરાવો થાય છે એનો નિકાલ કરવા માટેની મોટા ડાયાની પાઇપલાઇન નાખવાનું પણ નક્કી કરવામાં આવેલી. બિલકુલ, અહીંયા વ્યવસ્થા શું છે મુકેશભાઈ, જો વરસાદ પડે તો વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા શું છે જે ખૂટે છે અહીંયા? એકચ્યુઅલી મોઢેરા રોડ ઉપરનું જે પાણી ભરાય છે વર્ષોથી ભરાતું હતું, એ પહેલા ગયા વર્ષે પણ એક પાઇપલાઇન નાખવામાં આવી છે અને ત્યાં ફક્ત ને ફક્ત મોઢેરા રોડ એ નીચો વિસ્તાર થઈ છે આજુબાજુની સોસાયટીઓ કરતા, એટલે પાણી સોસાયટીઓના જે પણ પાણી છે એ બધા જ મોઢેરા રોડ ઉપર આવે છે. એટલા માટે એ થોડા સમય માટે ત્યાં પાણીનો જથ્થો વધુ દેખાય છે આપણને. મુકેશભાઈ, લોકોને એવા આક્ષેપ છે કે વરસાદ બંધ થઈ ગયા પછી પણ અહીંયા તો કલાકો સુધી પાણી નથી ઓસરતા, સાચી વાત છે? ઘણી વખત થાય છે, વધુ પડતો વરસાદ પડ્યો હોય અને પાણી મોઢેરા રોડ ઉપર ભરે જવાથી લગભગ 1-1.5 કલાકની અંદર પાણી જવામાં થોડો ટાઈમ જાય છે, પરંતુ 1 કલાક પછી ત્યાં બધું જ પાણી નીકળી જાય. બિલકુલ મુકેશભાઈ, અમારા સહયોગી તેજસ પણ ફોન લાઈન પર છે જોડાયેલા, તેઓ પણ તમારી સાથે વાત કરવા માંગે છે. જી તેજસ. બિલકુલ, હીરાનગર વિસ્તારમાં મુકેશભાઈ વાત કરીએ તો હીરાનગર ચોક વિસ્તાર છે, ત્યાં પણ જે છે તે પાણી ભરાવાની સમસ્યા હાલમાં જોવા મળી રહી છે. ને આંબેડકર બ્રિજ જે માત્ર હાલ એક જ રસ્તો ચાલુ છે, તેના ઉપર અત્યારે 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. આ હીરાનગર વાળા વિસ્તારની અંદર પણ એ વર્ષોથી થોડો ત્યાં પાણી ભરાવાનું જે પ્રોબ્લેમ છે એ વર્ષોથી છે, પરંતુ આ ટૂંક સમયની અંદર આટલો બધો વરસાદ પડ્યો છે એટલે થોડો તકલીફ થઈ છે. અને આંબેડકર રોડ ઉપર જે વાહનોનું લાઈન લાગી છે એ આ વરસાદની અંદર કોઈપણ જગ્યાએ આવા ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે, પરંતુ એ થોડા સમયની અંદર કાર્યરત થઈ જશે. મુકેશભાઈ, 2 નાળા ભમરિયા નાળું અને ગોપી નાળું બંનેમાં પાણી ભરાઈ જવાને કારણે અવારનવાર જે છે આ પ્રકારની પરિસ્થિતિઓ છે, અને માત્ર એક જ રસ્તો રહે છે આંબેડકર બ્રિજ, તેમ છતાં પણ હજુ સુધી તંત્ર પાલિકા તંત્ર બી આના વિશે કોઈ યોગ્ય કાર્યવાહી નથી કર્યું, પાણી નિરાકરણની જે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તે કરવામાં નથી આવી રહી. ના ના, હવે હમણાં જ લગભગ 1-1.5 મહિના પહેલા માનનીય સાંસદ હરિભાઈ, અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય ગિરીશભાઈ, ધારાસભ્ય તરીકે હું, મયંકભાઈ, માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા બીજો એક રેલવેનો ઉપર એક ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત જે એની નીતિ છે એનું પણ ટૂંક સમયની અંદર એ સ્વીકારાઈ જશે અને આવનાર દિવસોની અંદર બીજો એક બ્રિજ પણ મહેસાણાની અંદર થઈ જશે એવું ચોક્કસપણે હું કહી શકું. મુકેશભાઈ, પ્રી મોન્સન એક્ટિવિટી પણ કરવામાં આવતી હશે તંત્ર દ્વારા, તો પ્રી મોન્સન એક્ટિવિટીમાં પણ એ ધ્યાન નથી રાખવામાં આવતું? પ્રી મોન્સૂન એક્ટિવિટી તો વરસાદ આવ્યા પહેલા નગરપાલિકા અને આરએમડી દ્વારા કરવામાં આવે છે, પરંતુ વરસાદ જ્યારે ઓછા સમયની અંદર વધુ વરસાદ પડે ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે અને એ 1-1.5 કલાકની અંદર મોઢેરા રોડના પાણી પણ નીકળી જતા હોય છે. પણ મુકેશભાઈ, આ તો વરસાદ છે, થોડી કહીને આવવાનો કે અમે આટલા ઇંચ જ વરસવાના છીએ, તો એ હિસાબે જ કાર્યવાહી કે કામગીરી કરવી જોઈએ ને તંત્રએ? ના પણ આવનાર, અને 1-2 ઇંચ જ વરસાદ છે મુકેશભાઈ, એવું ચલો માની લઈએ કે 10-12 ઇંચ વરસાદ હોય ને તો આ રીતની પરિસ્થિતિ હોય તો સમજ્યા, પણ આ તો 1-2 ઇંચ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, એ પણ મહેસાણા જેવા જિલ્લામાં જ્યાંથી નેતાઓ આવે છે બધા. ના, નેતાઓ આવે છે, જો વરસાદ અને નેતા સાથે કોઈ સંબંધ નથી, તો વરસાદ પડતો હોય છે અને પાણી જવાનો જે માર્ગ છે એ આજુ રોડની 2 બાજુ આપણે પાઇપલાઇન થ્રુ જ રોડ પાણીનો નિકાલ થતો હોય છે, એટલે ઘણી વખત આવું વરસાદ 2 ઇંચ પણ 2 ઇંચ જો 1/2 કલાકમાં પડી જાય તો સ્વાભાવિક છે કે પાણી ભરાઈ જાય. ધીમે ધારે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે કોઈ દિવસ મહેસાણાને કંઈ એવું બદલી નથી કે પાણી ભરાઈ ગયું હોય. મુકેશભાઈ આભાર, પણ આશા રાખીએ છીએ કે હવે આવતે ચોમાસે મહેસાણા વાસીઓને આ પ્રકારની પરિસ્થિતિ નહીં ભોગવવી પડે. વરસાદ 2 ઇંચ વરસે કે પછી 12 ઇંચ વરસે, પરંતુ મહેસાણા વાસીઓ આમ તો જોવા જઈએ તો રાજ્યભરમાં આ પ્રકારે પરિસ્થિતિ ન સર્જાવી જોઈએ અને તુરંત જ વરસાદી પાણી ઓસરી જાય તે પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે.
તો મહેસાણા લોકો જે રીતે અત્યારે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કદાચ બની શકે કે આવનારા દિવસોમાં પણ તમારે આ જ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે, કારણ કે વરસાદ ગમે તેટલો ખાબકે પરંતુ તમારા વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે તેવું લાગી રહ્યું છે. કારણ કે 1-2 ઇંચ વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિ મહેસાણા જિલ્લામાં જોવા મળી રહી છે. મહેસાણા લોકો જે પ્રકારે આશા રાખીને બેઠા છે, લાગી રહ્યું છે કે નેતાઓ તમારું નહીં સાંભળે, કારણ કે તેમની પાસે ઘણા બધા એક્સક્યુઝિસ છે જેના થકી તે તમને એ મનાવવાની કોશિશ કરી રહ્યા છે કે ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આવનારા સમયમાં તેઓ કામગીરી કરશે. પરંતુ દર વર્ષે આવે છે ચોમાસું સાહેબ, અને દર વર્ષે જો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય તો પછી તેમાં ભૂલ કોની? એ માસૂમ પ્રજાની કે જેમણે તમને વોટ આપ્યા અને આશા રાખી કે તેમના જે વિસ્તારો છે તેની સમસ્યાનું તમે સમાધાન લાવશો, તેનો તમે અંત લાવશો, પરંતુ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો મહેસાણા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહેસાણા કલેક્ટરના બંગલા પાસે વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થયા છે. મહેસાણામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. કહી શકાય કે 6 વાગ્યાથી તે સવારના જે છે તે 11 વાગ્યા સુધી 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા જે છે તે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે તંત્રની પણ પોલ ખુલી જવા ગઈ છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. હાલ આપણે જિલ્લા કલેક્ટરના ઘર પાસે છીએ, જિલ્લા કલેક્ટરના બંગલા પાસે. પણ શું પરિસ્થિતિ છે આપને દ્રશ્યો બતાવવા માંગીશ. 1 ઇંચ જેટલો અંદાજિત 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા હાલમાં કલેક્ટરના બંગલા પાસે જે છે તે હાલમાં પાણી ભરાઈ જવા ગયા છે. હું આપને દ્રશ્યો બતાવીશ કે કયા પ્રકારની પરિસ્થિતિ છે હાલમાં. કહી શકાય કે અવારનવાર જે છે તે વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ આ રોડ ઉપર સર્જાતી હોય છે. કલેક્ટર નિવાસ સ્થાન પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે કલેક્ટરના ઘર પાસે કેવા પ્રકારની પરિસ્થિતિ છે. આપ જોઈ શકો છો કે પાણી કેટલા ભરાઈ ગયા છે. હાલમાં તો કહી શકાય કે તંત્રની પોલ ખુલી જવા ગઈ છે. તંત્ર જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરતું હોય છે તે હાલમાં પોકળ થતા સાબિત થતા તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 1 ઇંચ કરતાં વરસાદ વધુ ખાબકતા જ કહી શકાય કે તંત્રની પણ પોલ ખુલી જવા ગઈ છે. ને કલેક્ટરના ઘર પાસે, કલેક્ટરના બંગલા પાસે જે છે તે હાલમાં પાણી ભરાઈ જતા જે છે તે તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થવા ગયા છે. જસદવે, ઝી મીડિયા, મહેસાણા. તો મહેસાણામાં વરસ્યો ધમાકેદાર વરસાદ. અહીં વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગોપીનાળા નજીક વરસાદી પાણી ભરાયા અને પાણી ભરાવાને કારણે ગોપીનાળાનો એક તરફનો ભાગ બંધ કરવાની ફરજ પડી છે. મહેસાણામાં કહી શકાય કે મધરાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે પણ કહી શકાય કે મુશળધાર વરસાદ વરસ્યો હતો અને હાલ પણ જે છે તે મહેસાણામાં ધોધમાર વરસાદની જે છે તે ધોધમાર વરસાદ વરસી છે. આપ જોઈ શકો છો વરસાદ વરસતા હાલમાં મહેસાણા 1 અને મહેસાણા 2 ને જે જોડતું જે આ મુખ્ય નાળું છે હાલમાં પાણીમાં ગરકાવ થઈ જવા ગયું છે. વાહન વ્યવહાર પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક બંધ કરવામાં આવ્યો છે. અને 2 નાળામાં જે હોવાથી 1 નાળામાં પાણી ભરાઈ જવાના કારણે બીજા અન્ય નાળામાં જે છે તે વાહન વ્યવહાર શરૂ કરાયો છે. એટલે અવર જવર માટે માત્ર 1 જ નાળું હાલમાં ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે જે પ્રકારે પાણી ભરાઈ જતા હાલમાં કેડસમાં પાણી જે છે તે નાળામાં ભરાઈ ગયા છે. નાળામાંથી કોઈપણ પ્રકારનું વાહન પસાર થાય તે પ્રકારની પરિસ્થિતિ ના હોવાને કારણે હાલમાં વાહન વ્યવહાર તો બંધ કરી દેવાયો છે, પરંતુ સામાન્ય વરસાદ વરસે ત્યારે પણ જે છે તે આ નાળામાં પાણી ભરાઈ જતું હોય છે. ત્યારે આ સમસ્યા વર્ષોથી ઠેરની ઠેર જોવા મળી રહી છે. હજુ સુધી તંત્ર જે છે તે આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી લાવી રહી. જે પ્રકારે પાણી નિકાલની જે વ્યવસ્થા યોગ્ય થવી જોઈએ તે પ્રકારની ના થતી હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે. અને નાળું ભરાઈ જવાને કારણે જે વાહન વ્યવહાર બંધ કરાયો છે તેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તે જસદવે, ઝી મીડિયા, મહેસાણા.